જૂનાગઢ કેસર કેરી અને કેસરી સિંહો માટે જાણીતો વિસ્તાર છે. સાહિત્યકારોના દુહા છંદમાં પણ સોરઠના સિંહના સૂર્યના વખાણ કરવામાં આવ્યા છે. જૂનાગઢ સાસણ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વન વિભાગ તેમજ પ્રકૃતિ પ્રેમી સંસ્થાઓ અને સિંહ પ્રેમીઓ દ્વારા આજે 10 ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જૂનાગઢ આજે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે જૂનાગઢ વન વિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં કોરોના સંક્રમણ ફેલાવવાની શક્યતાના કારણે આ ઉજવણી સાદાઈથી કરવામાં આવી. ઉજવણી જૂનાગઢ વન વિભાગ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. આ બાઇક રેલી જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી, જેમાં જૂનાગઢ શહેરી વિસ્તાર સહિત ભવનાથ રોપવે સાઇટ અને વિલિંગન મારું નામ ચેતના હિરાણી છે. આજે સિંહ દિવસ છે. અમે અહીંયા રોપવેમાં આવ્યા સિંહ બેસવા, અને વન વિભાગે સારું કામ કર્યું છે લાયન માટે, અને અમે સિંહ ઘણી વાર જોયા છે અહીંયા. કેવું લાગવા છે? મારું નામ પ્રણવ વઘાસિયા, પ્રમુખ વસુંધર નેચર ક્લબ જૂનાગઢ. આજે જે પ્લાસ્ટિક ક્લિનિંગ ડ્રાઈવનું જે આયોજન કરવામાં આવ્યું હતું, તે અંતર્ગત લગભગ 200 કિલો કરતાં પણ વધારે પ્લાસ્ટિકનો કચરો છે એ કલેક્ટ કરવામાં આવ્યો હતો, જેની અંદર મુખ્યત્વે પ્લાસ્ટિકના સીસા, ડિસ્પોઝિબલ ગ્લાસ, ડિસ્પોઝિબલ ડીશ અને પ્લાસ્ટિકની ચમચીઓ સૌથી મહત્તમ હતી. તો જ્યારે આપણે એક જાગૃત નાગરિક તરીકે અને એક પર્યટક તરીકે અને એક આપણે એવા સિટીમાંથી આવતા હોઈએ કે કુદરતે ખુલ્લા હાથે એનો પોતાનો વારસો છે આપણને આપ્યો છે, તો આવા સિટીના એક જાગૃત નાગરિક તરીકે આપણે એક આપણી ફરજ બને કે આપણે જ્યારે ફરવા આવીએ ત્યારે આપણો તમામ જે કચરો છે એ આપણે પાછો પરત લઈ જાય, અને એક એવી ટેવ પાડીએ કે જે પેટ કેટેગરીના જે પ્લાસ્ટિકની બોટલ્સ આવે છે એને બદલે આપણે રીયુઝ કરી શકીએ, કે જે આપણે ફ્રીજમાં મૂકતા હોઈએ છીએ પાણીના સીસા, કે જ્યારે આપણે ફરવા જઈએ ત્યારે ઘરેથી જ પાણીના સીસા ભરીને આવીએ અને પાછા જઈએ ત્યારે ફરતે સીસા લેતા જઈએ. ફરવા જતા હોઈએ ત્યારે સ્ટીલની ક્રોકરીનો મેક્સિમમ યુઝ કરીએ, સ્ટીલની ડીશ છે, સ્ટીલના ગ્લાસ છે, સ્ટીલની ચમચી છે, કારણ કે એ આપણને વજન ઉપાડવો ગમશે. શા માટે? કારણ કે આ જો આપણે કરશું, આ ટેવ પાડશું, તો આપણી ભવિષ્યની પેઢી માટે એક જંગલ બચશે અને એક પ્લાસ્ટિક મુક્ત આવાસ આપણને મળશે. પ્લાસ્ટિક કઈ રીતના આપણને નુકસાન કરે છે આપ સૌ જાણો છો, પણ એ વસ્તુ નાથવા માટે આપણે આપણી એક ટેવ છે એ પાડવી જોશે અને આપણી લાઇફસ્ટાઈલ થોડી બદલાવી જોશે. સૌ સમજશું તો આ વસ્તુ છે એનો અંત આવી શકે એમ છે. બાકી એકલા હાથે આ વસ્તુ કરવાથી ને કોઈ દિવસ આ વસ્તુનો ઉકેલ નહીં આવે. ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચર, જૂનાગઢ. આજે 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ છે. આ દિવસ નિમિત્તે સિંહ વિશે જાણવું, સિંહના કાયદા કાનૂન વિશે જાણવું, આઝાદી પહેલાં સિંહની કેવી જાળવણી કરવામાં આવતી હતી, એ બધી જ વાતો જાણવી સમજવી આ દિવસે આપણને ગમશે. જૂનાગઢ રાજ્યમાં ગીરનું જંગલ આવેલું હતું. જૂનાગઢના છેલ્લા બે નવાબ છે, નવાબ રસૂલ ખાનજી અને નવાબ મહાબત ખાનજી ત્રીજા, એણે જંગલની જાળવણી અને સિંહની જાળવણી માટે બે નમૂન કાર્ય કર્યું હતું. જૂનાગઢ રાજ્યે 1880માં શિકાર ધારો અસ્તિત્વમાં લાવ્યો હતો અને સિંહના શિકાર સિવાય બીજા પ્રાણીઓનો શિકાર કરવા માટે પણ પરવાના આપવાની પરંપરા છે એણે શરૂ કરી હતી. નવાબ રસૂલ ખાનજીએ સિંહના શિકાર ઉપર 5 વર્ષ પ્રતિબંધ મૂકી દીધો હતો. એ સમયે બ્રિટિશ અધિકારી કર્નલ JW વોટસને એવી વાત પ્રસિદ્ધ કરી હતી કે ગીરના જંગલમાં માત્ર 12 સિંહ બચ્યા છે. એ વાત સત્યથી વેગળી છે. જૂનાગઢના આ ગીરના જંગલમાં સિંહોની સૌ પ્રથમ વસ્તી ગણતરી ઈસવીસન 1893માં કરવામાં આવેલી, ત્યારે પહેલા વિભાગમાં 30 સિંહ જોવા મળ્યા હતા. પરંતુ
પ્રિન્સ આલ્બર્ટ વિક્ટર અને બીજા અંગ્રેજ અધિકારીઓ જ્યારે સિંહનો શિકાર કરવા આ સમયગાળા દરમિયાન આવ્યા ત્યારે માંડ માંડ શિકાર મળ્યો હતો, એટલે બ્રિટિશરોને થયું કે ગીરના જંગલમાં સિંહ સાવ ખતમ થઈ ગયા છે, એટલે એમણે જૂનાગઢ રાજ્યને વિનંતી કરેલી કે સિંહની જાળવણી માટે સંવર્ધન માટે કંઈક કરવું જોઈએ, એટલે નવાબ રસૂલ ખાનજીએ 5 વર્ષ સુધી સિંહના શિકાર ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. એ પછી 1925માં નવાબ મહાબત ખાનજી ત્રીજાએ સિંહના શિકાર ઉપર કડક પ્રતિબંધ મૂક્યો કે હવે પછી મારી પરવાનગી સિવાય, મારી સહી સિવાય કોઈ પણ વ્યક્તિ સિંહનો શિકાર કરી શકશે નહીં, અને એમણે સિંહને જાળવવાનું બેનમૂન કાર્ય કર્યું હતું. જૂનાગઢના આગીરના જંગલમાં સિંહનો શિકાર કરવા ઉપર પ્રતિબંધ હતો, એટલે એવે વખતે ગીરના જંગલ સિવાયના જે વિસ્તારો છે, દાખલા તરીકે એંધાણિયાનો બંગલો છે, ગોંડલ સ્ટેટના રતાંગ છે એ ગામો છે, ગાયકવાડ સરકારના જે ગામ છે ત્યાં સિંહનો શિકાર કરવામાં આવતો હતો. એ સમયે જૂનાગઢના જંગલમાંથી સિંહને ભગાડી અને ત્યાં લઈ જવા અને ત્યાં સિંહનો શિકાર થતો, તો એવે સમયે જૂનાગઢ રાજ્યનું આ જંગલ ખાતું ખૂબ સજાગ રહેતું હતું. જ્યારે એને કોઈ બાતમી મળે કે રતાંગમાં આજે કોઈ ઠેકાણે મારણ બાંધવામાં આવ્યું છે, એટલે તરત જ જંગલ ખાતાની ટીમો ત્યાં પહોંચી જતી અને બધી તપાસ કરતી હતી. આપણા સિંહને કોઈ બીજાની ટેરિટરીમાં ન હાંકી જતા હોય એને માટે જૂનાગઢ રાજ્ય સજાગ રહેતું હતું. આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે મારે લોકોને એ પણ અપીલ કરવીની જરૂર છે કે સિંહ છે એને આપણે સમજવાની જરૂર છે. સિંહ કેવું પ્રાણી છે, કેવી એની ખાસિયત છે, કેવો એનો સ્વભાવ છે, એ આપણે વધુ જાણતા થઈએ ત્યારે આપણે સિંહને વધુ ઓળખી શકશું. આજે સરકારશ્રી અને જંગલ ખાતું પણ અનેરા પ્રયત્નો કરી રહ્યું છે, અને એને હિસાબે આજે ગીરના જંગલમાં 600 જેટલા સિંહો આપણી પાસે છે. એ બહુ મોટા ગૌરવની વાત છે કે આફ્રિકામાં અને ગીરના જંગલમાં 2 જ ઠેકાણે આ સિંહ જોવા મળે છે. તો સિંહ એ ગુજરાતની, ભારતની, સૌરાષ્ટ્રની શાન સમાન પ્રાણી છે, તો એનું જતન કરીએ, એને સમજીએ, જાણીએ, એ જ આ દિવસનું મારી દ્રષ્ટિએ મહત્ત્વ ગણાશે. ગુજરાતી છે, હું જૂનાગઢ વન વિભાગમાં ફરજ બજાવું છું. આજે અહીં આપણે લોકો 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. તો ગીર ગિરનાર સમગ્ર ગુજરાત અને ભારત અને વિશ્વમાં પણ આપણા ગુજરાતનું ગૌરવ એવા સિંહ દિવસની સ્પેશિયલ ઉજવણી કરવામાં આવી રહી છે. તો એ બાબતે હું કહેવા માગું છું કે આપણે કોરોના મહામારીના કારણે જે કોઈ મોટા આયોજન હોય લોક જાગૃતિ માટેના એ શક્ય નથી બન્યા, પણ અમારા વન વિભાગ જૂનાગઢ દ્વારા સ્ટાફના દ્વારા બાઇક રેલીનું આયોજન કરીને લોકોમાં વન્ય પ્રાણી સિંહ વિશે જાગૃતિ આવે અને તેના જે રહેઠાણ છે તેને કોઈ નુકસાન ના થાય તે માટેની સમજ માટે બાળકોને સિંહના માસ્ક વિતરણ અને લોકોની જાગૃતિ માટે પેમ્પલેટનું વિતરણ અમારા દ્વારા કરવામાં આવ્યું છે.